ચાલો ત્યાર પછીનો 54મો આપણો પ્રશ્ન છે, અહેવાલ લેખન તમને પૂછવામાં આવે છે. તમને ખ્યાલ હશે તમારી સંસ્થામાં રેડક્રોસ સાથે મળીને યોજાયેલ રક્તદાન શિબિર, શેનો અહેવાલ લખવાનો છે? રક્તદાન શિબિર વિશે આશરે 100 શબ્દમાં અહેવાલ લખવાનો છે. કેટલા શબ્દોમાં આપણે અહેવાલ લખવાનો છે? 100 શબ્દોમાં, એટલે કે એક પેજની આસપાસમાં આપણે આના વિશે લખવાનું પડશે. હવે જેમ તમને અગાઉ પણ કીધેલું છે એમ કોઈ પણ લેખન વિભાગનો વિચાર વિસ્તાર હોય, અહેવાલ હોય, સંક્ષેપીકરણ હોય, નિબંધ હોય, એ માત્ર એની થિયરી જાણી લેવાથી આવશે નહીં. આમાં તમારે પ્રેક્ટિકલ પ્રેક્ટિસ કરવી પડશે તો જ આમાં ભેગું થશે, બાકી આમાં કાંઈ ભેગું નહીં થાય. હવે જુઓ, અહેવાલ છે એનો કોન્સેપ્ટ શું હોય છે, એનું ફોર્મેટ શું હોય છે? તમને મિત્રો એનું ફોર્મેટ ખબર હોય તો સરળતાથી તમે કોઈ પણ અહેવાલ છે એનો જવાબ લખી શકો છો. એક વસ્તુ યાદ રાખવાની કે અહેવાલ હંમેશા ભૂતકાળમાં લખાય. કયા કાળમાં લખાય? ભૂતકાળમાં. અને અહેવાલ છે એ ક્યારેય ભવિષ્યકાળનો તમને પૂછાતો જ નથી, પૂછી જ ન શકે, તો એને અહેવાલ જ ન કહેવાય. અહેવાલ કોને કહેવાય? તો કે ભૂતકાળના સમયમાં, વીતી ગયેલા સમયમાં કોઈ ઘટના, કોઈ પ્રસંગ બન્યો છે એનું આપણે વૃતાંત દેવાનું છે, એનું આપણે રિપોર્ટ લખવાનો છે કે શું શું બન્યું, શું શું થયું. ટૂંકમાં એક મેચ પૂરી થઈ જાય ને જેવું હાઈલાઇટ આવે ને, એવું આપણે એક વિધિ, એક પ્રસંગ, એક જે કામ પૂરું થઈ ગયું છે એનો તમારે માત્ર એક અહેવાલ તૈયાર કરવાનો છે. એની મુખ્ય મુખ્ય વસ્તુઓ શું હતી ને એની હાઈલાઇટ્સ તમારે અહીંયા આપવાની હોય છે. હવે અહીંયા જુઓ, તમને શેનો અહેવાલ અહીંયા પૂછેલો છે? તમારી સંસ્થામાં રેડક્રોસ સાથે મળી, રેડક્રોસ એક સંસ્થાનું નામ છે, રક્તદાન શિબિરમાં જે તમારી મદદ કરશે. તમારી સંસ્થામાં રેડક્રોસ સાથે મળીને રક્તદાન શિબિર, કયો અહેવાલ છે? તો કે રક્તદાન શિબિર વિશે આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. તો તમે ટાઇટલમાં રક્તદાન શિબિર એવું લખી શકો છો. પછી હવે તમારે કોઈ પણ અહેવાલની શરૂઆત કરવી હોય તો કઈ રીતે કરવાની? સૌથી પહેલા શું લખશો તમે? સૌથી પહેલા તમારે લખવાની તારીખ. હવે આમાં તારીખનો ઉલ્લેખ થયો નથી, અને તારીખ કઈ બાજુ લખવાની? તમારા પેજની જમણી બાજુએ. કઈ બાજુએ? તમારા પેજની જમણી બાજુએ. માની લ્યો કે 10 માર્ચે આપણો એ રક્તદાન શિબિર થઈ છે, તો આપણે તારીખમાં લખી શકીએ 10 માર્ચ 2022. એટલું લખ્યું, નીચે કરવા બાજુ બાજુમાં કરવાનો અલ્પ વિરામ, એની નીચે સ્થળનું નામ લખવાનું. સ્થળ કયું છે? તો કે જૂનાગઢ. આટલું લખાઈ જાય, કરી દેવાનો ફૂલ સ્ટોપ. આપણું એક કામ થઈ ગયું પૂરું. આ લખ્યા વગર અહેવાલ લખી શકાય નહીં, અહેવાલ માન્ય રહેતો નથી. કોઈ પણ અહેવાલ તમે લખો તો પહેલા શું લખવાનું? તારીખ લખવાની. તારીખ કઈ લખવાની? જે દિવસે તમે અહેવાલ લખો છો એ. કદાચ રક્તદાન શિબિર છે એ 9 માર્ચે થઈ છે. કેદી થઈ છે? 9 માર્ચે થઈ છે, પણ તમે એનો અહેવાલ 10 માર્ચે લખો છો, તો પણ તમારે તારીખમાં તો 10 માર્ચ જ લખવાની, અહીંયા 9 માર્ચ લખવાની હોતી નથી. તો 10 માર્ચ 2022, એની નીચે સ્થળનું નામ. પહેલા શું આવશે? તારીખ આવે. તારીખ કઈ? જે દિવસે આપણે અહેવાલ લખીએ છીએ એ તારીખ લખવાની. પછી સ્થળ. સ્થળ કયું લખવાનું? જ્યાં જે જગ્યાએ આ ઘટના અથવા તો જે પ્રસંગ જેના વિશે આપણે અહેવાલ લખીએ છીએ એ જ્યાં ઘટિત થઈ હોય ઘટના, એનો આપણે એ સ્થળ લખવાનું. અને પછી આપણે પેરેગ્રાફ પાડવાનો. શું કરવાનો? પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરી શકીએ કે ગત તારીખ 9 માર્ચ 2022 ના રોજ અમારી સંસ્થા શ્રી અલ્ફા વિદ્યા સંકુલમાં રેડક્રોસ સંસ્થા સાથે મળીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું. અને પછી એનામાં કોણ કોણ આવ્યા, મુખ્ય મહેમાન કોણ હતા, દીપ પ્રાગટ્ય કોણે કર્યું, બહોળી સંખ્યામાં અનેક લોકોએ એમાં સહભાગી બતાવી, અનેક લોકો બહોળી સંખ્યામાં આ રક્તદાન મહાદાન જેવા શુભગ કામમાં, સુંદર કામની અંદર
ઉપર અનેક બહોળો અમને સહયોગ પણ આપવામાં આવ્યો. આવી વિસ્તૃત વાત કરવાની આપણે હોય છે. આને શું કહેવાય? અહેવાલ. બહુ સહેલું છે. આ પણ તમને પરીક્ષામાં 4 માર્ક્સ માટે પૂછવામાં આવે છે. અહેવાલમાં શું કરવાનું, ક્યારે શું કરવું અને શું ન કરવું, એ ખાસ યાદ રાખવાનું હોય છે. અહેવાલ હંમેશા શેમાં લખવામાં આવે? તો કે ભૂતકાળમાં લખવામાં આવે. કોઈ દિવસ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળનું વાક્ય અહેવાલમાં માન્ય રહેતું નથી. અહેવાલમાં હંમેશા બધા વાક્યો ભૂતકાળના હોવા જોઈએ. પછી અમે બધા મળ્યા હતા, રક્તદાન કર્યું હતું, આ હતું ને ય ને આવા શબ્દો છે એ આપણા વાક્યમાં દેખાવા જોઈએ. કારણ કે એ શબ્દો એલ અને ય એ બે ભૂતકાળના પ્રત્યય છે. જેમ કે કરેલું, વેચેલું, જમેલું, એલું એલું આવે છે ને, તો એલ છે એ એલો એલી એલું એલા, પછી યો ઈ યુયા એ ભૂતકૃદંત અથવા તો ભૂતકાળના પ્રત્યયો છે. એટલે ભૂતકાળના પ્રત્યયો અહેવાલમાં દેખાવા જોઈએ. તો અહેવાલ હંમેશા શેમાં લખવામાં આવે? ભૂતકાળમાં લખવામાં આવે. વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં ક્યારેય અહેવાલ લખવાનો નહીં. પછી આમાં શું નહીં કરવાનું, તો વિસ્તૃત વર્ણન ક્યારેય કરવાનું નહીં. વિસ્તૃત વર્ણન છે એ અહેવાલમાં ક્યારેય આપણે કરી શકતા નથી. શું કામ? તો કે આમાં તમારે માત્ર વૃતાંત દેવાનું છે. વૃતાંત એટલે માત્ર એનું ક્રિયામાં મુખ્ય મુખ્ય ક્રિયાઓ શું થઈ ને એનું માત્ર તમારે શાબ્દિક વર્ણન કરવાનું છે. બીજું જે નાની નાની, અને ક્યારેય વ્યક્તિગત વાત નહીં કરવાની. કેવી વાત નહીં કરવાની? વ્યક્તિગત વાત નહીં કરવાની. ક્યારેય પણ વ્યક્તિગત એટલે મેં એમ કર્યું, મેં આમ ગયા, હું પછી સવારે મોડો આવ્યો પણ કાર્યક્રમ શરૂ થઈ ગયો, તો આવું આપણે આમાં વ્યક્તિગત પોતાના વિચારો નહીં લખવાના. પણ કેવા વિચારો લખવાના? સમષ્ટિગત. સમષ્ટિગત એટલે વ્યક્તિગત વિચારો આમાં આપણે લખી શકતા નથી. કેવા વિચારો લખવાના? સમષ્ટિગત વિચારો લખવાના. એટલે કે અમે મળ્યા, અમે આમ કર્યું, અમે સૌ આવા, એટલે એક આપણા એકની વાત નથી, આખા સમૂહની આપણે વાત કરતા હોય ને એવી વાત આમાં લાગવી જોઈએ. આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને જો મિત્રો અહેવાલ લખવામાં આવે તો આપણે પૂરા સારા સાચા માર્ક્સ આપણે લઈ શકીએ છીએ. અને ખાસ યાદ રાખવાનું, ફરીવાર ટૂંકમાં કહી દઉં, અહેવાલની શરૂઆતમાં તારીખ લખવાની. તારીખ કઈ લખવાની? જે દિવસે આપણે અહેવાલ લખીએ છીએ તારીખ લખવાની. સ્થળ લખવાનું, જે ઘટના જે ઘટિત સ્થળ ઉપર થઈ હોય એ ઘટનાનું એ સ્થળ આપણે લખવાનું. અને પછી પેરેગ્રાફ પાડીને જે તારીખે ઘટના બની ગઈ હોય, કારણ કે જે તારીખ આપણે લખીએ છીએ એની પહેલાં એ ઘટના બની ગઈ હશે, તો એ ઘટના કઈ તારીખે બની એ આપણે શરૂઆતમાં સ્પષ્ટતા કરવી પડે. અને પછી એમાં જે જે મુખ્ય અતિથિ હોય, જે જે મુખ્ય મુખ્ય વસ્તુઓ હોય એનું આપણે એક જ પેરેગ્રાફમાં, અહેવાલમાં પેરેગ્રાફ એક જ રાખવાનો, એકથી વધારે પેરેગ્રાફ અહેવાલમાં માન્ય નથી, તો એક જ પેરેગ્રાફમાં આપણે 15-20 લીટી ભરીને એ આપણો અહેવાલ છે એ સરસ મજાનો પૂરા માર્ક્સનો પરફેક્ટ અહેવાલ લખી શકીએ છીએ.